સૌરાષ્ટ્રી ગાંધીનગરની ગાદી પર બેસવું હોય તો એ રાજપથ સીધો નીકળે છે સૌરાષ્ટ્રથી અને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ આ 54 સીટો 2017 માં શું સ્થિતિ હતી સૌથી પહેલા તેના પર નજર કરી લઈએ ભાજપે 23 કોંગ્રેસે 30 એનસીપીએ 1 એમ કરીને કુલ 54 બેઠકો જે આ રીતે કોઈ કંઈક વહેંચાઈ હતી 2017 માં હવે 2022ની શું સ્થિતિ હોઈ શકે છે ભાજપને 35 કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીને બે બેઠકોનું અનુમાન છે ભાજપને 35 એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં જે 23 હતી તેમાંથી વધીને ભારતીય જનતા પાર્ટીના ફાળે 35 બેઠકો જઈ રહી છે કોંગ્રેસ જે 30 હતી તેમાં 17 થઈ રહી છે એટલે કે 28 બેઠકો સૌરાષ્ટ્રમાં 2017માં કોંગ્રેસના ફાળે ગઈ હતી તો આ વખતે સૌરાષ્ટ્રમાં ક્યાંક કોંગ્રેસ નબળી થઈ શકે છે એનસીપીના ફાળે 1 ગઈ હતી આપને બે બેઠકોનું અનુમાન છે વોટ શેરની વાત કરીએ સૌરાષ્ટ્રની કે કેટલું વોટ શેર વહેંચાઈ શકે છે કેમ કે આમ આદમી પાર્ટી પર છે અને આ વખતે આ વોટ શેરનો આંકડો છે તે જ આ એક્ઝિટ પોલ નક્કી કરી રહ્યો છે તો વોટ શેર કેટલું થઈ શકે છે તેની વાત કરીએ ભાજપને 49%, કોંગ્રેસે 40% વોટ શેર જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી 50% પર વોટ શેરમાં નથી સૌરાષ્ટ્ર કચ્છની ઓવરઓલ વાત કરીએ સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને તેની સાથે કચ્છ ત્યારે આપને 9% વોટ શેર મળી શકે છે કહી શકાય કે 11 જિલ્લાની સૌરાષ્ટ્રની જે 11 જિલ્લાની બેઠકો છે તેમાં કુલ 48 બેઠકોમાંથી ગત વખતે કોંગ્રેસને 28 મળી હતી ભાજપને 19 અને 2017માં 10 બેઠકોનો લાભ જે કોંગ્રેસે મળ્યો હતો તે આ વખતે સીધી રીતે જતો દેખાઈ રહ્યો છે આ વોટ શેરના કારણે આપને 9% તો અન્યને 2% વોટ શેર મળી શકે છે વોટશેરની સાથે સાથે વાત કરીએ હવે કોને કઈ પાર્ટીને કેટલો નફો કેટલું નુકસાન તેનાથી ખબર પડશે કે આગામી સમયમાં જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જનતા કેટલી પ્રભાવિત રહી ભાજપને 12 સીટોનો સીધી રીતે ફાયદો થઈ રહ્યો છે તેનું એકમાત્ર કારણ છે સૌરાષ્ટ્ર કેમ કે ગત વખતે સૌરાષ્ટ્રમાં જોઈએ તેટલી બાજી નહોતું મારી શક્યું ભાજપ તો કોંગ્રેસે 14 સીટોનું સામે નુકસાન થઈ રહ્યું છે ભાજપ 23 સીટો 2017માં જીત્યું હતું કોંગ્રેસ 30 સીટો સૌરાષ્ટ્ર અને કચ્છ બંનેની વાત ચાલી રહી છે સૌરાષ્ટ્રમાં આપને 2 સીટનો ફાયદો થાય તે પ્રકારનું અનુમાન છે એટલે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને નફો દેખાઈ રહ્યો છે વોટ શેરમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે પરંતુ 50% સુધી પણ નથી પહોંચી ત્યારે જે રીતે આ આખે આખો એક્ઝિટ પોલ છે સૌરાષ્ટ્રનો જેમાં ભારતીય જનતા પાર્ટી બાજી મારી રહી હોય તે દેખાઈ રહ્યું છે નિધિ ઓવર